આવર્દી જે તમે જોઈ રહ્યા છો બાવળના ઝાડ પર રજડી રહી છે, આ વર્દી એક પ્રામાણિક કર્મચારીના શરીર પર હોવી જોઈતી હતી. આ વર્દી છે ગુજરાત પોલીસના એએસઆઈની. ગુજરાત પોલીસના એએસઆઈની વર્દી ગુજરાતની હદમાં નહીં પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની હદમાં બાવળની જાળીમાં આ રીતે ફેંકી દેવાયેલી લટકતી હાલતમાં કેમ જોવા મળે છે? આ ભ્રષ્ટાચારની કોઈ વાત છે કે કોઈ અન્ય મામલો? એ મામલે પોલીસે તપાસ કરવી જોઈએ. વિગતવાર ચર્ચા કરીએ કે આ વર્દીની આ હાલતની પાછળ કયું કારણ જવાબદાર હોઈ શકે છે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત પોલીસ, એ પોલીસ પર આપણે દરરોજ ગર્વ લઈએ છીએ. જે પોલીસ રાત દિવસ અને વાર તહેવારને જોયા વગર ગુજરાતની જનતાનું રક્ષણ કરે છે. પરંતુ એ પોલીસ પર ફિટકાર પણ વરસાવીએ છીએ જેમાં કેટલાક એવા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ ભરાઈ ગયા છે કે જેઓ રક્ષણના બદલે આ રાજ્યનું ભક્ષણ કરી રહ્યા છે. આ શબ્દો મારે એટલા માટે કહેવા પડે છે કારણ કે ગુજરાત પોલીસની વર્દી કેન્દ્ર શાસિત દીવના વિસ્તારમાંથી બાવળની જાળીમાંથી મળે છે. અમારા પત્રકારે આ તસવીરો લીધી, તપાસ કરી. અમે જ્યારે ઊંડા ઉતરવાનો પ્રયાસ કર્યો ત્યારે અમને વિગતો મળી એ પ્રમાણે છે કે આ વર્દી ગુજરાત પોલીસના એક એએસઆઈની છે. લેબલ જો તેના પર લખેલું છે તેને વાંચીએ તો જૂનાગઢમાં સીવાયેલી આ વર્દી છે. ખાખી વર્દીને સીવનારો દરજી જૂનાગઢનો હશે. બાદમાં અમે તપાસ કરી ત્યારે સમજાયું કે 31 ડિસેમ્બરની પહેલાં એસીબી દ્વારા એક ડિકોય કરવામાં આવી કે જે ગુજરાતમાં રસ્તો આવતો હતો દીવથી, ત્યાંથી આવતા કેટલાક લોકો સાથે પોલીસના ભ્રષ્ટાચારની વાત માહિતી મળતા એસીબીએ શરૂઆત કરી હતી આ તપાસની. અને ડિકોયમાં જ્યારે અહમદપુર માંડવી કે જે ઉના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ચેકપોસ્ટ છે, ગુજરાતમાં આવતા દીવથી આવતા વાહનોને ચેક કરવાની, એસીબીની ટીમ અહમદપુર માંડવી ચેકપોસ્ટ પર પહોંચી અને બાદમાં ત્યાં લાઇટો બંધ થઈ અને નાસભાગ થવા લાગી અને એસીબીએ એક નિલેશ નામના શખ્સને અટકાયતમાં લીધો, ઝડપી લીધો. જ્યારે બીજા પોલીસ કર્મચારીઓ જે ચેકપોસ્ટ પર ગુજરાતના રક્ષણ માટે બેઠા હતા એ બધા નાસભાગ કરવા લાગ્યા. ભાગાભાગી એવી થઈ કે કયા પોલીસ કર્મચારી ડ્યુટી પર હતા અને કયા પોલીસ કર્મચારી ડ્યુટી પર ન હતા એની પણ તપાસ કરવી પડી એસીબીને. તો આ માહિતી મળે છે ત્યારે આ ઘોઘલા વિસ્તાર છે દીવનો અને તે અહમદપુર માંડવી ચેકપોસ્ટથી એકદમ નજીકનો વિસ્તાર છે. ત્યાં ગુજરાત પોલીસનો એક એએસઆઈ એ તરફ ભાગી ગયો હતો અને બાદમાં તેણે પોતાની વર્દી, જે ખાખી વર્દી પણ ગુજરાતને ગર્વ છે, એ વર્દીને ઉતારી અને ફેંકી દીધી બાવળની જાળીમાં અને બાદમાં સાદા કપડાં પહેરી ફરી ગુજરાતમાં પ્રવેશ કરવાનો તેણે આ એક પ્લાન ઘડ્યો હતો. આ અમારા સૂત્રો પાસેથી મળેલી માહિતી છે. હજુ સુધી આ મામલે પોલીસે સત્તાવાર કોઈ તપાસ કરી હોય એ પણ અમને માહિતી નથી મળી. ગુજરાત પોલીસે કે એસીબીએ પુષ્ટિ કરી હોય કે આ કોની વર્દી છે એની પણ માહિતી અમને નથી મળી. અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે ખરેખર આ વર્દી કોની હતી. માહિતી પ્રમાણે ઉના પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસ કર્મચારીઓના તપેલા આ મામલે ચડી શકે તેમ છે. તૈયારીઓ બધી થઈ ગઈ છે. બસ રાંધણ કઈ પ્રકારે રાંધવું અને મસાલો કઈ પ્રકારે નાખવું એ પ્રકારે અત્યારે આ કાર્યવાહી ચાલી રહી છે. જૂનાગઢને એસીબીની ટીમ છે તેને તપાસ સોંપી દેવામાં આવી છે. ગીર સોમનાથ એસીબી પાસેથી આ તપાસ લઈ લેવામાં આવી છે. બની શકે કે ગીર સોમનાથ એસીબી મામલાની તપાસમાં અને આગળ વધવામાં ક્યાંક ને ક્યાંક ડિલે કરતી હોય તો આ પ્રકારે તપાસ લઈ જૂનાગઢ એસીબીને સોંપી દેવાય હોય. આ બધી આપણી આશંકાઓ છે. સૂત્રો પાસેથી જે માહિતી મળે છે એ પ્રકારની છે કે તેમાં ઉના પોલીસ સ્ટેશનના 5 કરતાં વધારે પોલીસ કર્મચારીઓના તપેલા ચડી જશે, એટલે કે તેમના વિરુદ્ધ એસીબીની કાર્યવાહી થશે. ભ્રષ્ટાચાર કરી રહેલા કર્મચારીઓનો પર્દાફાશ ઝડપાયેલા નિલેશના મોબાઈલમાંથી થશે. કારણ કે એસીબીએ સત્તાવાર રીતે વાત કરી છે અને જાહેરાત કરી છે કે નિલેશ પાસેથી જે ડેટા મળ્યો છે મોબાઈલમાંથી તેના પરથી આ ભ્રષ્ટાચારની વાતો થાય છે તે ફલિત થાય છે. આમ આ મોબાઈલને હવે ફોરેન્સિક માટે મોકલી દેવાયો છે. જોઈએ કોના કોના તપેલા ચડે છે, એટલે કે કયા કયા અધિકારી કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી થાય છે. દીવમાંથી ગુજરાતમાં દારૂ લઈ કે દારૂ પીધેલી હાલતમાં આવી રહેલા લોકો પાસેથી તોડ કરવામાં આવતો હતો એ માહિતી મળતા એસીબીએ આ ડિકોય કરી હતી. અને સ્પષ્ટતા કરી દઈએ કે આ સમયે ઉના પોલીસ સ્ટેશનના પીઆઈ એનકે ગોસ્વામી સ્થળ પર હાજર નહોતા, પરંતુ કાર્યવાહી થઈ ગયા બાદ જ્યારે નાસભાગ મચી ગઈ અને એસીબીની ટીમ એક આરોપીને લઈ દીવ તરફ જતી રહી ત્યારે એનકે ગોસ્વામી આ ચેકપોસ્ટ પર આવી ગયા હતા. કારણ કે ચેકપોસ્ટમાં રેઢારાજ થઈ ગયા હતા.
બાદમાં એન કે ગોસ્વામી એસીબીની ટીમ સાથે ઉનામાં પણ જોવા મળ્યા હતા અને હાલ એન કે ગોસ્વામી સંપર્ક વિહોણા છે, કારણ કે તેમનો ફોન બંધ છે. અને અમે તપાસ કરી ગઈકાલે તમને અહેવાલ બતાવ્યો જેમાં એન કે ગોસ્વામી સીક લીવ એટલે કે બીમારીના કારણે રજા પર ઉતરી ગયા છે, એવું કંટ્રોલમાં લખાવી અને નીકળી ગયા છે એવું પીએસઓ સત્તાવાર રીતે જણાવે છે. જોઈએ આ મામલે શું થાય છે, તપાસ થાય છે કે નહીં. પરંતુ હરસંઘવીના એક શબ્દો યાદ આવે છે. ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ એસીબીની એક ચિંતન શિબિરની અંદર જે શબ્દો ઉચ્ચાર્યા હતા કદાચ તેનું આ પરિણામ છે. હરસંઘવીને પણ બિરદાવીએ છીએ કે તેમણે આ પ્રકારની કાર્યવાહી માટે એસીબીને રીતસરના ખખડાવ્યા હોય એ પ્રકારે ઇશારામાં બધું કહ્યું. હરસંઘવીએ કહ્યું હતું જે ડિવિઝનમાં કામ નથી થતા ત્યાં તપાસના આદેશ તમે આપો અને એક્શન તમે નહીં લો તો સીધા એક્શન મારે લેવા પડશે. કદાચ એસીબી એટલા માટે હવે એક્શન મોડમાં છે. આ એક દીવની ચેકપોસ્ટની વાત હતી. હવે ગુજરાતના અધિકારીઓ ચેતી જજો, કારણ કે ગૃહમંત્રી હરસંઘવી ભ્રષ્ટાચારને જરા પણ સાંખી લેવાના મૂડમાં નથી. આ જ પ્રકારની વાત સમાચાર અંદરના સમાચાર અને પડદા પાછળની કહાનીઓ માટે નવજીવન ન્યૂઝની ફેસબુક ચેનલ, નવજીવન ન્યૂઝની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ સાથે તમે જોડાઈ શકો છો. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવ જન તો તેને કહો.